कच्छ जिल्लाना गांधीधाम खाते सिद्धि विनायक मेन्सवेर अने जेवीसी ट्रस्ट ना सहयोग थी विविध कैटेगरी में फेशन शो नुं आयोजन करवामां आव्युं हतुं। गांधीधाम खाते योजायेला फेशन शो में प्रिंस तथा प्रिंसेस ऑफ कच्छ किड्स फेशन शो जेवी कैटेगरी राखवामां आवी हती। आ फेशन शो में 67 जेटला स्पर्धकोए उत्साहपूर्वक भाग लीधो हतो। आ फेशन शो ना विजेताओं ने प्रमाणपत्र अने इनामों आपी प्रोत्साहित करवामां आव्या हता। नमस्ते, मारू नाम राहुल चंचलानी छे। हूँ आई एम फाउंडर ऑफ आर मॉडलिंग एकेडमी। अने गई काले जे अमारू प्रोग्राम हतुं प्रिंस प्रिंसेस ऑफ कच्छ 2022 ए गांधीधाम में आयोजित करवामां आव्युं हतुं। अने एक एनी खासियत ए हती कि अमारा कच्छना अंदर जे नाना नाना किड्स अने बधाईनी अंदर जे टेलेंट छे ए बारे आवे एना लीधे अमे आटलू मोटू शो ग्रेन्ड लेवल पर आयोजित करवामां आव्युं हतुं। અમારે જે એકેડમી ચાલી રહી છે કચ્છની, આખા કચ્છની પહેલી મોડલિંગ એકેડમી છે, જેમાં અમે સિલેક્ટેડ જેટલા અમારા કન્ટેસ્ટન્ટ છે અમે મતલબ એના ઉપર બહુ વર્ક હાર્ડ કરીએ છીએ। અને મારા ઘણા બધા કન્ટેસ્ટન્ટ નેશનલ લેવલ પણ જીતી આવ્યા છે। અને અમારું એક જ એવું છે કે બધા જે નાના નાના બાળકો નાનાથી મોટા લઈ એ લોકોને કંઈક સ્ટેજ મળે, કંઈક આગળ જઈ શકે એવી અમે એ લોકો ઉપર ફૂલ મહેનત કરીએ છીએ। કાલે જે બાળકો જે વિજેતા બને એમાં કઈ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે? એ લોકોને અમે શેશ, ક્રાઉન, સર્ટિફિકેટ અને બધા અને જેટલા જે વિનર હતા એ બધાને એ આપવામાં આવ્યો। અને જેટલા કન્ટેસ્ટન્ટ ટોટલ પાર્ટિસિપન્ટ્સ હતા એ બધાને એના નામ અને ફોટાવાળું મુમેન્ટો પ્લસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। એમાં એટલી ખતરનાક કોમ્પિટિશન હતી જેમાં બધાએ નાનાથી લઈ મોટાએ પોતાના સેલ્ફને રિપ્રેઝેન્ટિંગ કર્યા। એમાં બધાએ ઇન્ડિયન ટ્રેડિશનલ, વેસ્ટર્ન, કચ્છી બધા આઉટફિટ્સના મતલબ એટલું હાર્ડ હતું કે જજીસ માટે બહુ હાર્ડ હતું કે એ ડિસિઝન લઈ શકે। અમારી એવી ઈચ્છા છે કે એવી રીતે અમારું જે સિઝન બંધ થયું અમારી એવી ઈચ્છા છે કે આવું જ સપોર્ટ અને સારું રિસ્પોન્સ મળશે તો અમે આગળ બી હજી કચ્છના લોકો માટે અમે એવી રીતે સ્ટેજ લાવશું। એઝ ઇન જજ કાલે હું ફેશન શોમાં હતો। માય નેમ ઇઝ આનંદ ઠક્કર અને 67 પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધેલો હતો। અને આપણા કચ્છના નાના બાળકોમાં કેટલું ટેલેન્ટ છે એ કાલે જોવા મળ્યું। અને અમારા માટે બી બહુ હાર્ડ ડિસિઝન હતું કે કોને વિનર્સ એનાઉન્સ કરવા અને કોણ વિનર્સ ન થઈ શકે। એટલે કહેવાનો સેન્સ એ છે કે કચ્છમાં ઘણું બધું ટેલેન્ટ છે અને ફેશન ઇન્ડસ્ટ્રીને લગતે લોકોનો બહુ લગાવ દિવસા દિવસ વધતો જાય છે, તો આ બહુ સારી વાત છે। એમ કહી શકાય કે ટોટલ 250થી વધારે લોકો ત્યાં હાજર હતા ફંક્શનમાં। અને આ ઇન્ડસ્ટ્રી કચ્છ માટે મતલબ ઘણું બધું ટેલેન્ટ છે કચ્છના નાના બાળકોમાં, મોટા બાળકોમાં। અને આ મતલબ આગળ આવે એના માટે આવા ઇવેન્ટના પ્રયાસ થવા જોઈએ, વારંવાર પ્રયાસ થવા જોઈએ, જેથી લોકો પોતાનું ટેલેન્ટ શોકેસ કરી શકે બહાર। તમે પણ, તમારી એક ફેક્ટરી છે જેને ગુલાબ બ્રાન્ડ કહેવામાં આવે છે, તેમાં શું ખાસિયતતા છે આના માટે? એઝ એન ફેશન ઇન્ડસ્ટ્રીઝ આપણી ત્રણ બ્રાન્ડ છે કચ્છની, ત્રણ બ્રાન્ડ છે આપણી, જે આપણે ઓલ ઓવર ઇન્ડિયા આપણા પ્રોડક્ટ પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ। અને અમે બી ફેશન અને આ મોડલિંગથી એટેચ છીએ, એનું રીઝન બી એ જ છે કે અમને બી એમાંથી ટેલેન્ટ મળે જેને અમે અમારા પોર્ટફોલિયોમાં, અમે અમારા કેટલોગ્સમાં લાવી શકીએ બારે, અને ટેલેન્ટને કંઈક સારી ઓપોર્ચ્યુનિટીઝ આપણે આપી શકીએ, એના માટે અમે પણ અમારા પ્રયાસો કરતા જ હોઈએ છીએ।